આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ જે મળી રહ્યા છે. લંડનમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. સતત જે પ્રમાણે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, કોરોનાનો યુરોપમાં પણ હાહાકાર જોવા મળી રહ્યો છે. લંડનમાં એક લોહાણા મહિલાનું પણ ભોગ લેવામાં આવ્યો છે. આ મહિલા કે જેઓ લંડનમાં રહેતા હતા, 57 વર્ષીય ઉર્વશી લાખાણી પણ કોરોનાના કારણે થઈને મૃત્યુ પામ્યા છે. ઘરની બહાર માત્ર કરિયાણું લેવા માટે ગયા હતા, તે દરમિયાન તેમને ચેપ લાગ્યો. છેલ્લા 3 સપ્તાહથી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા, પરંતુ આખરમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. ખૂબ જ દુઃખદ સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે. કોરોનાના કારણે થઈને યુરોપ એટલે કે લંડનમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. આજે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે એની સૌથી મોટી કરુણતા એ છે કે જે આ બેનની આપણે વાત કરી રહ્યા છીએ, જે મૃત્યુ પામ્યા છે, તે મૂળ રાજકોટના છે. તેમના માતા રાજકોટમાં રહે છે અને તેઓ પોતે લંડનમાં રહે તેઓ તેમની માતાને જોઈ સુદ્ધા નથી શક્યા. તેમના માતા અત્યારે રાજકોટમાં ફસાયેલા છે અને તેમની દીકરી ઉર્વશી કે જેમનું લંડનમાં મૃત્યુ થયું છે. ખૂબ જ દુઃખદ સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે. આપણી સાથે સંવાદદાતા સોનલ અનડકર જોડાઈ ગયા છે. જી સોનલ, જણાવશો ખૂબ જ દુઃખદ સમાચાર, મૂળ રાજકોટના એવા ઉર્વશી બેનનું લંડનમાં મૃત્યુ થયું, શું છે વિગત? જી જંકના, જો વાત કરીએ આ સમગ્ર દુઃખદ બાબતની, તો 57 વર્ષીય ઉર્વશી લાખાણી કે જે લંડનમાં વસી રહ્યા છે લાંબા સમયથી, અને તેમના માતા પણ, તેમનો આખો પરિવાર જે લંડનમાં વસે છે, પણ છેલ્લા 3-1 મહિનાથી તેમના માતા છે તે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા નિમિત્તે રાજકોટમાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી તેઓ રાજકોટમાં હતા. 15 એપ્રિલે તેમની ફ્લાઇટ હતી, પણ જે રીતે અત્યારે લોકડાઉનના કારણે બધા લોકો ફસાયા છે તે જ રીતે તેઓ પણ અત્યારે અહીંયા ફસાઈ ચૂક્યા છે. અને બીજી બાજુ ઉર્વશી લાખાણી જે અત્યારે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે, તેમને છેલ્લા 3 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટર પર હતા. પણ જે પ્રકારે અત્યારે કોરોનાના કહેરની સામે કોઈ બચી નથી શક્યું, ઉર્વશી પણ તેમની જિંદગીની જે રેસ છે તે હારી ગયા હતા કોરોનાની સામે, અને 3 અઠવાડિયાથી વેન્ટિલેટર પર હોવા છતાં આ ગઈકાલે તેમને ડોક્ટર તરફથી જણાવી દેવામાં આવ્યું હતું તેમના પરિવારજનોને કે હવે તેમના આખરી દિવસો છે અને તેમને વેન્ટિલેટર હવે હટાવી લેવું પડશે. કેમ કે કોરોનાની જે અસર જોવામાં આવે છે, ફેફસા સીધું ખતમ કરી દેતું હોય છે, અને એ જ વાત ઉર્વશી સાથે પણ બની. તેમના ફેફસા ખતમ થઈ ચૂક્યા અને તેના પરિણામે વેન્ટિલેટર હટાવી લેવાની તેમના પરિવારને ફરજ પડી. ભારે હૃદયે તેમના પુત્રીએ તેમનું આ વેન્ટિલેટર હટાવ્યું હતું. પણ હવે જ્યારે તેમના માતા અહીંયા ફસાયેલા છે, આ 15 તારીખે જ્યારે તેમની ફ્લાઇટ હતી ત્યારે તેમના પરિવારજનો, જે તેમની પુત્રી અને તે અન્ય પુત્રીઓ છે, ઉર્વશીના બહેનો અને ભાઈઓ છે, તેમના તરફથી જ ના પાડી દેવામાં આવી. કેમ કે તે પોતે સિનિયર સિટીઝન છે તેમના માતા, અને જો તે લંડનમાં ઉતરે છે તો તેમના માટે પણ અત્યારે ખતરો બની શકે છે કોરોના, અને તેના પરિણામે કહી શકાય કે સૌથી વધુ દુઃખદ બાબત આ ઘટનામાં એ છે કે એક માતા તેની પુત્રીને છેલ્લી ઘડીઓમાં મળી શક્યા નહીં અને તેમનું મોઢું પણ જોઈ નથી શક્યા. જો કે એક વાત કરીએ જંકના, તો લંડનમાં એક પરમિશન એવી આપવામાં આવી, તેમની એવી પરમિશન આપવામાં આવી હતી કે કોરોનાનો જે ખાસ ડ્રેસ જે સારવાર કરનાર વોરિયર્સ પહેરતા હોય છે તે ડ્રેસ પહેરી અને તેમને તેમના માતા સુધી જવાની છૂટ આપવામાં આવી હતી. અને ત્યારે તેમણે વિડીયો કોલ કરી અને તેમની માતાની આખરી જે તસવીર હતી તે તેમના પરિવારજનોને બતાવી શકવા માટે થઈને એક કહી શકાય કે એક તેમને તક મળી હતી. પણ અત્યારે સંપૂર્ણપણે એક ગુજરાતી મહિલાનો જ્યારે કોરોનાએ ભોગ લીધો છે યુરોપમાં સાથે સાથે, ત્યારે એક દુઃખદ જે કહી શકાય કે મોજું ફરી વળ્યું છે તેમના પરિવારોમાં. જી ચોક્કસ સોનલ, જો વાત કરીએ તો જે પ્રમાણે આ દુઃખદ ઘટના બની છે, અત્યારે રાજકોટમાં છે તેમના માતા અને ઉર્વશી લાખાણી કે જેઓ લંડનમાં મૃત્યુ પામ્યા છે, અત્યારની જે રાજકોટની સ્થિતિ છે તે પણ ખૂબ જ ખરાબ છે. તો તેમને આગામી દિવસોમાં સ્વસ્થ રહેવા માટે આપણે કહીશું, પરંતુ હાલ જે સ્થિતિ તેમના માતાની, એ સ્થિતિ કેવી છે? માતાની પરિસ્થિતિની જો વાત કરીએ જંકના, તો સમજી શકાય એવું છે કે એક પુત્રીને ગુમાવ્યાનું દુઃખ માતાને કેટલું હોઈ શકે. કેમ કે છેલ્લી ઘડીઓમાં તે તેમને મળી પણ નથી શક્યા. કેમ કે તેઓ છેલ્લા 3 મહિનાથી જો કે ફોન પર વાતચીત થતી હોય છે, પણ કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપવા માટે થઈને આવ્યા હતા. પણ આવી કલ્પના ક્યારેય ન હતી કરી કે આવા એક રોગને કારણે એક માતાએ આવું મરે તેમની પુત્રીનું નિધન જોવું પડે. પણ જે રીતે અત્યારે રાજકોટની પરિસ્થિતિની વાત કરીએ જંકના, તો ત્યાં પણ સંપૂર્ણપણે લોકડાઉન છે, તમામ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ બંધ થઈ ચૂકી છે. ત્યારે હમણાં છેલ્લે જે 2 ફ્લાઇટ્સ યુરોપની ગઈ તેમાં જવાનો ચાન્સ હતો અને તેમની ટિકિટ પણ બુક થઈ ચૂકી હતી, અગાઉથી એડવાન્સ બુકિંગ હતું તેમનું. પણ કોરોનાના કહેરની સામે સિનિયર સિટીઝન તરીકે હવે તેમને
कोई जोखम न थाय परिवारजन लंडन थी ना पाड़ी दीधी थी फ्लाइट में बेसवा केम के जी रीते लंडन में अत्यारे माहौल जोवामां आवी रह्यो छे लंडन नु जे क्लाइमेट छे जी रीते त्यां भरड़ो लीधो छे लंडन में कोरोना है तेना पगले तेमना परिवारजनों तरफ थी तेमने ना पाड़ी देवामां आवी हती ने तेना परिणामे अत्यारे तेमना माता राजकोट में तो चोक्कसपणे तेमना कुटुंबीजनों साथे सुरक्षित छे पण जे तेमनी मानसिक हालत छे ते कदाच शब्दोमां पर वर्णवी न शकाय ते प्रकारनी कही शकाय। जी जी चोक्कस आभार सोनल समग्र माहिती बदल। तो जे प्रमाणे अत्यारे दुखद समाचार सामे आवी रह्या छे एक माता पोतानी पुत्री नुं मुख पण नथी जोई शक्या जे प्रमाणे लंडन मां उर्वशी जी नुं मृत्यु थयुं छे खूब ज दुखद समाचार हाल सामे आवी रह्या छे।